ડોગી લેવા માટે જ આપણે જઈએ છીએ, જોઈએ હવે કઈ બ્રીડ આપણને ગમે છે. બના રાઇડર ક્લબમાં એક મેમ્બર વધી જાય ઊંટ, આમ તો આપણે લેવા, કારણ કે ઊંટમાં કેટલા બે ત્રણ પ્રકાર હોય, બે ત્રણ પ્રકાર હોય છે, પણ આ મેરી ગેલોપ્સમાં કાપડા ને મરચા ને કઢી ને આજે ટેસ્ટ કરીએ છીએ ઊંટડીના દૂધનો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રામ રામ, જય કષ્ટભંજન દેવ. ફરી મળ્યા એક નવા બ્લોગમાં, અને આજે આપણે સાળંગપુર આવ્યા છીએ, અને હવે અહીંથી આપણે જઈએ છીએ અમદાવાદ. અને આપણે ઘણા દિવસથી વાત કરતા હતા કે ડોગી આવે છે, ડોગી આવે છે, તો આજે ડોગી લેવા માટે જ આપણે જઈએ છીએ, જોઈએ હવે કઈ બ્રીડ આપણને ગમે છે. ઘણી બધી છે ત્યાં, રોજી પેટ શોપમાં જઈએ છીએ તો ઘણી બધી અલગ અલગ વેરાયટી હશે, તો એમાંથી આપણે સિલેક્ટ કરશું કે ક્યુ લેવું, અને ત્યારબાદ આપણે વ્લોગમાં બતાવશું કે અમે ક્યુ લીધું એમ. અત્યારે તો આપણે કષ્ટભંજન દેવના દર્શન કરવા માટે આવી ગયા છીએ, અને આપ જોઈ રહ્યા છો, આપે પણ ઘણી વાર દર્શન કરેલા જ હશે, પણ આજે એક સરસ મજાની સવાર સાથે આપણે દર્શન કરશું, અને ત્યારબાદ આપણે અહીંથી જઈશું અમદાવાદ સાઈડ, અને ત્યાંથી આપણે સિલેક્ટ કરશું કે ક્યુ લેવું એમ. ઘણી બધી અલગ અલગ વેરાયટી હશે ત્યાં. બસ દાદાના દર્શન તરફ જઈ રહ્યા છીએ આપણે. જય કષ્ટભંજન દેવ. આપણે હવે ખૂબ જ લેટ થાય છે, એટલે આપણે દર્શન થઈ ગયા, હવે આપણે અમદાવાદ તરફ જવાનું છે, તો વધારે સમય આપણે સાળંગપુરમાં નથી લેતા, અને અમદાવાદ જલ્દી પહોંચી જાય, કારણ કે ઇંતજારી ખૂબ જ છે કે ક્યુ લેવું. હમણાં આપણે લાઈવ થયા એની અંદર પણ આપણા જે સબસ્ક્રાઈબરો રહ્યા એણે આપણને એવું કીધું કે ક્યુ લેવાના છો, સીધું લ્યો, રોટ વ્હીલર લ્યો, આ લ્યો, ઓલું, અલગ અલગ બે ચાર નામ આપ્યા હતા. જોઈએ હવે ત્યાં જઈને નક્કી કરીએ આપણે ક્યુ લઈએ. તો ચાલો ડાયરેક્ટ આપણે નીકળી જઈએ, રસ્તામાં કંઈક નાસ્તો પાણી કરશું, ત્યારબાદ અમદાવાદ તરફ જશું. બસ આમાંથી એકાદું લઈ લઈ, તો આપણા બન્ના રાઇડર ક્લબમાં એક મેમ્બર વધી જાય ઊંટ, આમ તો આપણે લેવાનું તો સે ફાઇનલ છે, પણ વહેલા મોડું લેશું. છે ને કઈ ઘટે, ક્યુ લેવો બોલજો. સફેદ જે હોય છે, કાળા જે હોય છે, આમાંય ઘણા કલર છે, બ્રીડે કદાચ ઘણી હોય શકે. આજે આપણે અમદાવાદ જતા હતા ડોગી લેવા માટે, અને રસ્તામાં આપણા ઊંટનો પણ આપણને શોખ છે, તો આપણે પૂછીએ શું આપનું શુભ નામ? કરીમભાઈ નામ છે, ખંભાતથી છે, અને ઊંટ વિશે અમારે માહિતી થોડીક આપો કે અમારે કેવો લેવો, નર લેવો, માદા લેવો? નર લેવો, નર લેવો, નર લેવો. એટલે આવી જઈએ, ગમે ત્યાં તમે સરઘસમાં લઈ જાઓ, ગમે ત્યાં તમે ફેરવા લઈ જાઓ, એટલે ઊંટને તમને કોઈ તકલીફ ના આવે, એટલે નર લેવો. આ નર લેવો, અને કઈ જાતિ કહેવાય? મેરી ઊંટ કહેવાય, મેરી ઊંટ કહેવાય છે, કારણ કે ઊંટમાં કેટલા બે ત્રણ પ્રકાર હોય, બે ત્રણ પ્રકાર હોય છે, પણ આ મેરી ઊંટ કહેવાય છે, અને કાળો લેવો એવું આપણને કરીમભાઈ કહે છે. તો આપણે કરીમભાઈ નો નંબર પણ લઈ લઈએ છીએ, અને એકાદ વર્ષનું બચ્ચું હોય અને કાળા એવું લેવું એમ, તો આપણે એનો કોન્ટેક્ટ કરી લેશું. અત્યારે તો આપણે ડોગી લઈ લેશું, ગાય આવે છે, ઘોડા તો છે જ, અને એક આઈટમ હજી ઉમેરશું ઊંટની. પછી કરીમભાઈને આપણે અમરેલી કાઠિયાવાડ આપણા ફાર્મે પણ બોલાવશું કે આવો અમારા ફાર્મ ઉપર જોવા. સારું સારું સારું, તમને તમારું ભગવાન સારું કરે, અને આપણી રાજધાની રહે એવું રાખજો, ને આવજો લેવા, ને આટલા માં ફોન કરજો, કરીમભાઈ ક્યાં બોલો. પાકું પાકું, નંબર તમારો લઈ લઈ, ગાડી લઈ આવજો, હું તમને ભરી આલીશ. ના ના, પાકું પાકું, બરોબર, અને કિંમત પણ આપણે પછી નક્કી કરીએ, બરાબર. આપણે આજે ટેસ્ટ કરીએ છીએ
ઉટડી ના દૂધ નો એક નંબર મસ્ત. કરીમભાઈ કે તમને જો ઉટડી નું દૂધ ફાવે તો પીવો. મેં કીધું લાવો ને નવો ટેસ્ટ કરીએ. બહુ મજા આવી. ગેલોપ્સમાં પાપડા, મરચાં, કઢી, ચા, ચટણી ને આવું બધું ખાવા માટે કાંકના કાંક રસ્તામાં ખાતું ખાતું જવાનું. મોજે મોજે ચાલો ખાઈ લઈએ, પછી આગળ આગળ મળીએ. મસ્ત નાસ્તો બસ્તો થઈ ગયો, પાપડા ને બધું, ચા ને બધું. અને હવે આપણે નીકળશું ગેલોપ્સથી. બધા સાથે ફેમિલી મેમ્બરો છે, યાદાવડા કાંઈક ને કાંઈક ખાણીપીણીમાં છે. આપણે ગાડી બાજુ આવી ગયા છીએ અને બસ હવે અમદાવાદ તરફ જલ્દી જઈએ, જેથી કરીને આપણે ડોગી સિલેક્ટ કરી શકીએ. ફાઇનલી આ બે માંથી આપણે એક સિલેક્ટ કરીએ છીએ, કદાચ આ પણ લઈએ. અને આ હમણાં થોડી વારમાં ખબર પડી જશે આપણે કયું લઈ જશું એમ. આ આપણા ઘર માટે લઈએ છીએ અને બાકી ફાર્મ માટે તો આપણે બીજા એક બે લેવાના જ છે, બે ફાર્મ માટે. સિજુ ફિમેલ અને મૌલિકભાઈ પટેલ, રોજી પેટ શોપ એન્ડ ક્લિનિક અને વસ્ત્રાલ અમદાવાદ. અને આપણને ઇન્સ્ટાગ્રામની અંદરથી બે ત્રણ અલગ અલગ નામ મળ્યા હતા કે ભાઈ આ જગ્યાએ પેટશોપ છે, કોઈ વડોદરાનું મળ્યું, અમદાવાદનું મળ્યું. પણ એમાં જે રેટિંગ હતો એ પ્રમાણે અને સર્વિસ ને જે કાંઈ ક્વોલિટી હોય એ મુજબ આપણે સિલેક્ટ કર્યું રોજી પેટશોપ વસ્ત્રાલ અમદાવાદ. એટલે આપણે વડોદરા જવાને બદલે અમદાવાદ આવી ગયા. જવું તો વડોદરા, અમરેલીથી વડોદરા જવા નીકળ્યા હતા પણ ટર્ન લાગી ગયો, વસ્ત્રાલ આવી ગયા સીધા આપણે. કારણ કે આપણને સારું લાગ્યું અને કલર અને બધી રીતે બેસ્ટ ક્વોલિટી અને એની ગેરંટી છે કે ભાઈ તમે અમારા જે કોઈ ડોગી, ભલે આ તો સિજુ છે, કદાચ બીજા કોઈ પણ હોય બ્રીડ, તો દરેકની અંદર ગેરંટેડ છે, ભાવમાં પણ રીઝનેબલ છે એવી ખાતરી આપી છે આપણને. નહીં કે ખાલી વેપાર કરવા માટે એકવાર મીઠું મીઠું બોલી દઈ કે ભાઈ લઈ જાઓ એમ. કારણ કે મેં એને એ જ વસ્તુ કીધી કે ભાઈ કસ્ટમર એકવાર છેતરાશે તો બીજી વાર નહીં આવે. અરે એ કે અમારી ત્યાં એ જ સિસ્ટમ છે કે ભાઈ જાણીતા હોય કે અજાણ્યા હોય, વ્યાજબી ભાવ, સારી વસ્તુ, એ જ બધું આપવું. અને તમે તો બના રાઇડર ક્લબ ચેનલ વાળા છો, યુટ્યુબર છો, તમારે ત્યાં ઘોડીઓ છે, અલગ અલગ પક્ષી, ઘણું બધું આવવાનું છે. તો અમારી પણ એક ઈચ્છા છે કે ભાઈ તમારે ત્યાં અમારું એક પપ્પી જાય અથવા કોઈ પણ બીજા કોઈ ડોગ કે કોઈ પક્ષી કેવું જાય. તો આપણે ખૂબ જ સંતોષ થયો છે આપણે. અને મૌલિકભાઈને પણ બોલાવીશ કે મૌલિકભાઈ આવો તો સેજ કાંઈ પણ તમે પણ બીજી કાંઈ માહિતી આપો. મૌલિકભાઈ પટેલ, તમે જે ડોગ જોયા હશે અત્યાર સુધીમાં, જે બે ત્રણ જગ્યાએ તમે ફરીને આવ્યા, મને કીધું ડોગ મેં જોઈને આવ્યો, તો તમને મારી ક્વોલિટી ને જે મારી પ્રાઇસ પ્રમાણે છે હું ગેરંટી લઉં છું કે બ્રીડ ઓરિજિનલ. તમને કેવું લાગ્યું? ના ના, ખૂબ જ સરસ લાગ્યું. ને અમરેલીથી લગભગ 260-270 કિલોમીટર છે આ, અને ત્યાં આપણે આવ્યા અને આપણને એકદમ સંતોષ થયો છે. અને હજી પણ આપણે આપણા બે ફાર્મ છે તો બે ફાર્મ ઉપર રાખવા માટે પણ અલગ અલગ બીજી બ્રીડ લેશું, તો એ પણ આપણે હવે રોજીમાંથી જ લેશું, હવે બીજે ક્યાંય જવાની જરૂર લાગતી નથી.